નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ડિસ્ટન્સ લર્નિંગ માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોટ કરવામાં આવે તે તમારે નોટબુક ની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે અંતર અને સ્થાનાંતર વિષે અભ્યાસ કર્યો. અંતર જે કેવી રાશિ છે? અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. સ્થાનાંતર દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે, અંતર માટે આપણને દિશાની જરૂર નથી. તેમજ અંતર અને સ્થાનાંતરની અંદર શું તફાવત છે એ પણ આપણે જોયો હતો. અંતર જે સ્થાનાંતર જે છે એ શૂન્ય હોઈ શકે કે ન હોઈ શકે? તો શૂન્ય હોઈ શકે. અને એનું ઉદાહરણ આપણે આપ્યું હતું કે વિદ્યાર્થી છે એ ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી પાછા ઘરે રિટર્ન થાય છે, ઘરે પહોંચે છે, એટલે એનું સ્થાનાંતર શૂન્ય કહેવાય. તેમજ સ્થાનાંતર જે છે એ અંતર કરતાં વધારે હોય, ઓછું હોય કે એના જેટલું હોય? તો સ્થાનાંતર છે એ અંતર જેટલું હોઈ શકે અથવા તો એના કરતાં ઓછું હોય, પરંતુ એનાથી વધારે હોય નહીં. ઓકે, તો હવે આજે આપણે એનાથી આગળ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે અભ્યાસ કરવાની છે. નિયમિત ગતિ કોને કહેવાય? તો આપણને શબ્દ વાંચતા જ મગજની અંદર થોડો આઈડિયા આવી જવો જોઈએ કે નિયમિત ગતિ કોને કહેવાય, બરાબર છે? સૌથી પહેલા તો હું તમને ઉદાહરણ દ્વારા સ્પષ્ટતા કરું છું, ત્યારબાદ આપણે એની વ્યાખ્યા જોઈશું. ધારો કે આપણે બાઇક લઈને ઘરેથી નીકળ્યા છીએ અને આપણે એવું નક્કી કરીએ કે મારે આટલી સ્પીડે બાઇક ચલાવવી છે. બાઇક આપણે 50 ની સ્પીડે જ જવા દેવાની છે, એનાથી નીચે પણ ન આવવી જોઈએ અને એનાથી વધારે પણ સ્પીડ થવી જોઈએ નહીં. એક સરખા સમયગાળામાં એક સરખી ગતિએ આપણે ગતિ કરતા હોઈએ બાઇકની કે કારની, તો એને નિયમિત ગતિ કહેવાય. ધારો કે એક સેકન્ડની અંદર આપણે 5 મીટર અંતર કાપીએ, બીજી સેકન્ડમાં પણ 5 મીટર, ત્રીજી સેકન્ડમાં પણ 5 મીટર અંતર કાપીએ, તો આવી જે ગતિ છે એને નિયમિત ગતિ કહેવાય. એની વ્યાખ્યા સ્પષ્ટ શું થશે કે જો કોઈ ગતિમાન પદાર્થ, ગતિમાન એટલે જે ગતિમાં હોય એવો પદાર્થ, સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય, બરાબર છે? કે જો કોઈ ગતિમાન પદાર્થ છે એ સુરેખ પથ પર, બરાબર, સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેવા પદાર્થ જે છે એ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. અને એનું ઉદાહરણ આપેલું છે કોઈ એક પદાર્થ. હવે અહીં આપણે પદાર્થ શબ્દનો ઉપયોગ કરીશું. પદાર્થની અંદર આપણે કાર પણ આવી જાય, બાઇક પણ આવી જાય, સાયકલ પણ આવી જાય, બરાબર છે? તો એક પદાર્થ જે છે એ 5 મીટર અંતર પ્રથમ સેકન્ડમાં, બીજું 5 મીટર બીજી સેકન્ડમાં, ત્રીજું 5 મીટર ત્રીજી સેકન્ડમાં કાપે છે. તો આવી જે ગતિ છે એને શું કહે છે? નિયમિત ગતિ કહે છે. એટલે આપણે કહી શકીએ કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે અને આ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. હવે આવું બીજું ઉદાહરણ પણ આપણે વિચારી શકીએ છીએ. આપણા વ્યવહારની અંદર, રોજિંદા જીવનની અંદર નિયમિત ગતિ કરતા હોય એવા પદાર્થો કયા છે? તો આપણે સૌથી પહેલા તો જે આપણે પૃથ્વી ઉપર વસીએ છીએ એ પૃથ્વી પણ નિયમિત ગતિ કરે છે એવું કહેવાય, બરાબર છે? પૃથ્વી તેમજ બીજા બધા ગ્રહો છે જે સૂર્યની આસપાસ શું કરે છે? નિયમિત ગતિ કરે છે, બરાબર છે? એની અંદર કોઈ ફેરફાર થતો નથી. તેમજ આપણે પંખાનું ઉદાહરણ પણ લઈ શકીએ. પંખાની અંદર આપણે 5 ની સ્પીડે પંખો ફરતો હોય તો એની સ્પીડ જે છે એ 5 ની જ રહે છે, એ નિયમિત ગતિ કરે છે, બરાબર છે? રેગ્યુલેટર દ્વારા આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. આવી બીજી ઘણી બધી ગતિ છે તમે વિચારી શકો છો, એના ઉદાહરણ આપણે રોજિંદા જીવનની અંદર આવી ઘણી બધી નિયમિત ગતિઓ રહેલી છે. ત્યારબાદ આપણે અનિયમિત ગતિની વાત કરીએ, તો જે નિયમિત ગતિ છે એના કરતાં વિરુદ્ધ અનિયમિત ગતિની અંદર થાય, તો આપણે એવું કહી શકીએ કે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો એવા પદાર્થને, એવો પદાર્થ જે છે અનિયમિત ગતિ કરે છે એવું કહેવાય. એનું ઉદાહરણ લેવું હોય તો આપણે કાર લઈને નીકળ્યા છીએ, જ્યારે રસ્તા ઉપર કોઈ ટ્રાફિક નથી ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો
આપણે કાર લઈને નીકળ્યા છીએ અને ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે તો આપણે સ્પીડ ની અંદર શું કરવું પડે છે ઘટાડો કરવો પડે છે જો ઘટાડો ન કરીએ આપણે નિયમિત ગતિ કરીએ તો શું થાય 50 ની સ્પીડે આપણે જઈએ છીએ 50 ની સ્પીડે નિયમિત ગતિ કરવી છે તો શું થાય એક્સિડન્ટ થઈ જાય બરાબર છે એટલા માટે આપણે આપણા વ્યવહાર ની અંદર અનિયમિત ગતિ જે છે એ ખૂબ જરૂરી છે જરૂર પડે ત્યારે આપણે બ્રેક પણ મારવી પડે બરાબર છે નહીં તો શું થાય આપણે હોસ્પિટલમાં જવું પડે તો આપણે કાર લઈને જ્યારે જઈ રહ્યા છીએ જ્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે આપણે શું કરવું પડે આપણી સ્પીડ ઘટાડવી પડે છે એટલે આપણે સ્પીડ ઘટે છે એટલે એ શું થવાની નિયમિત અનિયમિત ગતિ થવાની અથવા તો ટ્રાફિક સિગ્નલની અંદર લાલ લાઈટ થાય એટલે આપણે જે આપણું જે વાહન છે એને ત્યાં ઊભું કરવું પડે છે તો એ વખતે સ્પીડ કેટલી થાય છે જીરો સ્પીડ થાય છે એટલે આ જે કિસ્સાની અંદર છે કે ગતિ શું થાય છે અનિયમિત ગતિ છે એની સ્પીડ ચોક્કસ હોતી નથી ક્યારેક વધારે હોય છે ક્યારેક ઓછી હોય છે ક્યારેક જીરો પણ હોય છે તો આવી ગતિ જે છે એ શું કહેવાય અનિયમિત ગતિ કહે છે એટલે કે આપણે કહી શકીએ કે કાર એ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી અને તેથી તે અનિયમિત ગતિ કરે છે એવું કહેવાય બીજું ઉદાહરણ લઈએ તો એક ગાર્ડનમાં કોઈ માણસની દોડવાની ગતિ ગાર્ડનની અંદર સવારમાં વોકિંગ કરવા માટે જઈએ તો વ્યક્તિ છે એ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે એવું જરૂરી નથી થોડા સમય સુધી એ કરી શકશે પછી શું થાય છે એ થાકી જાય છે અને એની ગતિ શું થાય છે ધીમી પડે છે તો એ ગતિ પણ શું છે અનિયમિત ગતિનું એક ઉદાહરણ છે હવે આપણે જે ગતિની વાત કરી એ ગતિના દરનું માપન ગતિના દરનું માપન ગતિ છે એનું માપન જે છે એ શેની અંદર થાય છે બરાબર છે તો એના માટે સૌથી પહેલા આપણે ઝડપ વિશે શીખીએ ઝડપ વિશે આપણે અગાઉના ધોરણમાં પણ આપણે શીખી ગયા છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર છે એને એક્ઝામ્પલ આપણે ગણેલા છે તો ઝડપ એટલે શું તો કે ઘણી વખત જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લે છે ધારો કે આપણે બાઇક લઈને નીકળ્યા છીએ અને કાર લઈને નીકળ્યા છીએ તો બંનેની સ્પીડ સરખી હોય એવું જરૂરી નથી જુદા જુદા પદાર્થો છે તો સરખું અંતર કાપવા માટે બંનેને 50 કિલોમીટર અંતર કાપવું છે કાર ઝડપથી પહોંચી જાય જ્યારે બાઇક છે એને થોડી એના કરતાં વાર લાગે તો એનો મતલબ કે જુદા જુદા પદાર્થોને એક સરખું અંતર કાપવા માટે જુદો જુદો સમય લેતા હોય છે તેમાંના કેટલાક ઝડપી અને કેટલાક ધીરેથી ગતિ કરતા હોય છે બરાબર જેમ વાત કરી રહી છે તો ગતિનો દર એટલે કે ગતિની ત્વરા ગતિનો દર એ ગતિની ત્વરા એ જુદા જુદા પદાર્થોની જુદી જુદી હોય છે અને કેટલીક વખત જુદા જુદા પદાર્થોની સમાન પણ હોય છે બરાબર છે તો ગતિનો આ જે દર માપવાની પદ્ધતિ છે એમાંથી એક પદ્ધતિ મુજબ પદાર્થનો ગતિનો દર પદાર્થની ગતિનો દર એટલે કે તે પદાર્થ એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે તે શોધીને નક્કી કરવામાં આવે છે પદાર્થનો ગતિનો દર પદાર્થ કેટલી ગતિ કરે છે એ માપવા માટે તે એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એના મુજબ એ શોધીને નક્કી કરવામાં આવે છે અને આ જે ભૌતિક રાશિ છે એને ઝડપ કહે છે બરાબર કે પદાર્થ એક સેકન્ડની અંદર કેટલું અંતર કાપે છે એ શોધીને એનો દર નક્કી કરવામાં આવે છે અને એ રાશિ છે એનું નામ છે ઝડપ તો ઝડપની વ્યાખ્યા શું થાય તો કે પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરને પદાર્થની ઝડપ કહે છે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે આ વ્યાખ્યા આપણને યાદ હોવી જોઈએ તો એનો મતલબ એવો કે જે પદાર્થ છે બાઇક છે કાર છે એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે 5 મીટર અંતર કાપે છે તો એની ઝડપ કેટલી થાય તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડની વાત કરી છે હવે સેકન્ડની અંદર તો સેકન્ડ ક્યારેક તમારે કલાકની અંદર પણ હોય આપણે બધા બાઇકમાં કે કારની અંદર સ્પીડોમીટર હોય છે બરાબર છે એ સ્પીડોમીટર જે છે એ સ્પીડોમીટર શું દર્શાવે છે
બરાબર સ્પીડોમીટર છે એ આપણે જે વસ્તુ જે પદાર્થ લઈને આપણે જઈ રહ્યા છીએ એ પદાર્થની સ્પીડ દર્શાવે છે સ્પીડ એ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે એટલે આપણે એને બાઇકમાં કે કારની અંદર આપણે આ જે એકમ છે એ સ્વરૂપમાં આપણે લઈએ છીએ કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ કે 1 કલાકમાં જે કિલોમીટર સ્પીડ હોય એટલા કિલોમીટર કાપશે ધારો કે આપણે 30 ની સ્પીડે જઈ રહ્યા છીએ તો એનો મતલબ કે 1 કલાકમાં આપણે 30 કિલોમીટર અંતર કાપીશું જેટલી સ્પીડ વધારે એટલું અંતર વધારે કપાય બરાબર છે તો આ એમકેએસ પદ્ધતિ સીજીએસ પદ્ધતિ મુજબ એના એકમો નક્કી થાય છે આપણે કિલોમીટર પ્રતિ કલાક પણ લઈ શકીએ અથવા મીટર પ્રતિ સેકન્ડ પણ લઈ શકાય બરાબર છે હવે એની સૂત્ર અને એનો SI એકમ કયો છે એ આપણે જોઈએ તો આપણે અહીંયા વ્યાખ્યા ઉપરથી એનું સૂત્ર મળી જાય કે ઝડપ એટલે કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે હવે જો અહીંયા ઝડપ જે છે એ ઝડપને આપણે V વડે દર્શાવીશું તો એનું સૂત્ર શું બનશે એકમ સમયમાં કાપેલ અંતર બરાબર છે સમયમાં એટલે કે સમય જે છે એ આપણે છેદની અંદર આવશે અને અંતર જે છે એ ઉપર અંશની અંદર આવશે કે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે તો આ થશે ઝડપનું સૂત્ર કે પદાર્થે કાપેલું અંતર અને ભાગ્યા તે અંતર કાપવા માટે લીધેલો સમય એટલે અંતર ભાગ્યા સમય અને અંતરની વાત કરીએ તો અંતર જે છે એ મીટરમાં માપવામાં આવે સમય છે એને સેકન્ડની અંદર લઈએ તો ઝડપનો એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ અથવા જો તમે અંતર જે છે એ કિલોમીટરમાં લેશો તો સમય છે એ કલાકની અંદર લેવાય કલાક એટલે અવર અવર માટે h તો કિલોમીટર પ્રતિ કલાક એટલે આ એના એકમો થાય ઝડપનું સૂત્ર શું થાય અંતર ભાગ્યા સમય બરાબર છે તો એને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ અંતરને સેના વડે દર્શાવાય તો અંતરને s વડે દર્શાવાય સમયને t વડે દર્શાવાય તો એનું સૂત્ર આ રીતે પણ લખી શકાય v બરાબર s ભાગ્યા t બરાબર છે તો આ થશે એનું સૂત્ર હવે એનો આપણે SI એકમ જોઈએ કે ઝડપ v નો SI એકમ તો SI એકમ કયો થાય તો હમણાં વાત કરી અંતરને શેમાં માપવામાં આવે મીટરમાં તો મીટર સમયને શેમાં માપવામાં આવે જો અહીંયા મીટરમાં માપીએ એટલે સેકન્ડમાં તો મીટર પ્રતિ સેકન્ડ લખાય અથવા આને આ રીતે પણ લખી શકાય મીટર ઇન્ટુ સેકન્ડ ની માઇનસ 1 ઘાત એટલે h જે છેદમાં છે એને આપણે અંશમાં લખીએ તો એ ક્યાં લખાય માઇનસ 1 ઘાત સ્વરૂપે લખાય અથવા એક કામ કરીએ આપણે અહીંયા જે છે અથવા તો એનો બીજો કયો આવશે તો એ આવશે કિલોમીટર પ્રતિ કલાક અથવા તમે એને કઈ રીતે લખી શકો તો 1 કલાકમાં આટલા કિલોમીટર કાપે છે હવે એને આ રીતે પણ લખી શકાય કિલોમીટર ઇન્ટુ h માઇનસ 1 એટલે કે h ની માઇનસ 1 ઘાત બરાબર છે આ બંને જે છે એ ઝડપના SI એકમો છે હવે આપણે ઝડપ જે છે એ કઈ રાશિ છે અદિશ રાશિ કે સદિશ રાશિ તો ઝડપ જે છે અદિશ અને સદિશ રાશિમાં તમને બે વ્યાખ્યા આવવો જોઈએ અદિશ રાશિ એટલે શું અને સદિશ તો જેના માટે જે દર્શાવવા માટે જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર હોય તો એને સદિશ રાશિ કહેવાય અને જેના માટે જેને રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર નથી એને અદિશ રાશિ કહે છે તો ઝડપ હવે ઝડપની અંદર દિશાની કોઈ જ આવશ્યકતા નથી ઝડપ તો તમે પૂર્વ દિશામાં જાઓ તો એ ઝડપ પછી દિશામાં જાઓ તો પણ ઝડપ એ ઝડપ માટે કોઈ દિશા એ જરૂરી નથી બરાબર ઝડપ તો દર્શાવવાની છે કોઈ પણ દિશાની અંદર જશો એટલે એને દિશાની જરૂર નથી ઝડપને દર્શાવવા માટે ઝડપનું મૂલ્ય દર્શાવવા માટે આપણે દિશાની જરૂર નથી એટલે આપણે એવું કહી શકીએ કે ઝડપ
શોધવા માટે માત્ર તેનું મૂલ્ય શોધવામાં આવે છે જડપ શોધવા માટે માત્ર તેનું મૂલ્ય શોધવામાં આવે છે માટે આથી તે કેવી રાશિ કહેવાય અદિશ રાશિ છે ઓકે તો આ થઈ ગઈ વાત ઝડપની ગતિમાન ગતિના દરનું માપન આપણે એક નાનું એની અંદર ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ કે ધારો કે કોઈ પદાર્થ છે એ બરાબર કોઈ પદાર્થ 10 મીટર અંતર 10 મીટર અંતર 2 સેકન્ડમાં કાપે છે તો ઝડપ કેટલી તો આપણે ઝડપનું સૂત્ર લખીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ચલો કેટલું અંતર કાપે છે તો કે 10 મીટર અંતર તો 10 મીટર ભાગ્યા સમય કેટલી સમય કેટલા સમયની અંદર તો કે 2 સેકન્ડમાં તો 2 સેકન્ડ બરાબર છે તો અહીંયા શું થાય છેદ ઉડી જાય 2 5 10 એનો મતલબ કે 5 મીટર પ્રતિ સેકન્ડ આ ઝડપ મળી ગઈ કેટલી ઝડપ થાય કે 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડની અંદર 5 મીટર અંતર કાપે છે